ભાજપ કાર્યાલય ખાતે મંત્રી વિભાવરીબેન દવેની અધ્યક્ષતાએ પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભાજપ કાર્યાલય ખાતે મંત્રી વિભાવરીબેન દવેની અધ્યક્ષતાએ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં મંત્રી વિભાવરીબેન દવે દ્વારા પ્રથમ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના મેગા મેડિકલ કેમ્પ અંગેની માહિતીઓ આપી હતી. આ મેડિકલ કેમ્પ 15 ઓગસ્ટના રોજ મહિલા કોલેજ ખાતે યોજાશે, જેનું ઓફલાઈન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન અંગેની માહિતીઓ આપવામાં આવી હતી. બાદ કંસારાના નાળાને સજીવીકરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 41 કરોડના ખર્ચે કરવાની મંજૂરી મળી હોવાનું મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું. ભાવનગરની અંદર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેવા મળે, સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેવા મળે અને ભાવનગરના લોકોને અહીંની સારવાર પછી જ્યારે આગળ બતરવાનું હોય ત્યારે અમદાવાદ દેખાડવા જવું પડતું હોય છે, એવું ન થાય એટલે અહીંયા જ આ બધી જ સેવા મળી શકે એના માટે થઈ અને મેગા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોનો નિદાન સારવાર કેમ્પ જે આયોજન કર્યું છે 15મી તારીખે SNDT મહિલા કોલેજ ખાતે 8:30 બપોરે 2 વાગ્યા સુધીનો આ સમય રાખ્યો છે. આ સમય દરમિયાન અમદાવાદના સિવિલ હોસ્પિટલની મેડિસિટી જે છે કે જેની અંદર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની આખી એક કેન્સર હોસ્પિટલ છે, યુરિન એટલે કે કિડની હોસ્પિટલ છે, સ્પાઇન હોસ્પિટલ છે, આ બધા જ ડોક્ટરો અહીંયા આવે છે. આ ડોક્ટરો ભાવનગરની અંદર આવી અને અહીંના લોકોને તમામ રોગ, શરીરનો કોઈ પણ ભાગ એવો નહીં હોય કે જેની સારવાર અહીં નહીં હોય, મગજથી શરૂ કરી અને પગના અંગૂઠાનું ફ્રેક્ચર કે એવું કંઈ હશે તો આખા શરીરના બધા જ ભાગનું અહીં આગળ સારવાર માટે મળશે. અગત્યની બાબત છે અહીંયા બધા જ દવા તો ફ્રી મળવાની છે, બધા ટેસ્ટ એટલે કે એક્સરે, કાર્ડિયોગ્રામ, 2D ઇકો, સોનોગ્રાફી, મેમોગ્રાફી અને બાકીના બીજા જે સામાન્ય ટેસ્ટ લોહી પેશાબના હોય એ તો અલગ જ, એ તો ખરા જ, પણ આ બધા સુપર સ્પેશિયાલિસ્ટ ટેસ્ટ જે હશે એ પણ અહીંયા કરી આપવામાં આવશે. અહીંયા આગળ ટેસ્ટ કર્યા પછી કદાચ એવું લાગે કે હજી વધારાના ટેસ્ટની જરૂર છે તો પણ એ અમદાવાદમાં એમને આ સારવાર દરમિયાન જ્યારે અમદાવાદ જશે ત્યારે ફ્રી મળશે. ભાવનગરમાં કંસારા નાળા કે જે અગાઉ પાણીનું નાળું હતું પરંતુ હવે બોર તળાવનું વેસ્ટ વેરનું પાણી ત્યાં આવતું હતું, અત્યારે એ પાણી બંધ થઈ જવાને કારણે અને વર્ષોથી બિનઉપયોગી હોવાને કારણે ત્યાં આગળ લોકોએ ગટરના પાણી નાખ્યા હતા અને ગંદુ નાળું હતું. આ ગંદા નાળાને કારણે આપણે બધા વર્ષોથી ખૂબ હેરાન થતા હતા. ત્યાં બાવળિયા ઉગી ગયા હોય, લોકોએ ગટરના પાણી નાખ્યા હોય, વરસાદ આવે, મચ્છર થાય, પાણીજન્ય રોગ થાય, એટલી બધી ફરિયાદો. અમારી ખૂબ પ્રયત્ન, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ ખૂબ કરવાની ઈચ્છા, પરંતુ નાણાકીય અગવડને કારણે આ વ્યવસ્થા ગોઠવાતી નહોતી. અને અમારી સ્વર્ણિમ જયંતિની જે ગ્રાન્ટ આવે એની અંદરના સ્પેસિફિક કામ હોય એ સ્પેસિફિક કામ કરવા પડે. આ બજેટની અંદર પણ અમે આ બાબતમાં સરકારશ્રીનું ધ્યાન દોર્યું. કંસારા નાળું એ મારા 6 વોર્ડમાંથી 4 વોર્ડને ખૂબ અસર કરે છે, એટલે કે કદાચ પીરછલ્લા અને કરચલિયાપરા 2 વોર્ડ બાદ કરતા બધાને જ અસર કરે છે. લોકો ખૂબ હેરાન થાય છે, એને માંદગી અને ગંદકી બંને વસ્તુનામાં છે, એટલા માટે થઈને પ્રયત્ન કર્યો. મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે એને મંજૂરી આપી છે અને આ પ્રોજેક્ટ સરકાર ખર્ચે, સંપૂર્ણ સરકારના ખર્ચે અત્યારે આ થવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ જે છે એ કંસારાના સજીવીકરણ, એટલે કે જે નિર્જીવ નાળું થઈ ગયું છે, નિર્જીવ છે અને સજીવીકરણનું આ પ્રોજેક્ટ છે. અને આ પ્રોજેક્ટ દ્વારા ભાવનગરના મોટાભાગના લોકોને લાભ થનાર છે.